ટેન્શન ના લઈ કોચ નહી હું ના પકડે ને તો કઈક આવે એમ હોસ્પિટલમાં છે. મમ્મી એડમિટ થયેલા તો કાલે લગભગ 2-3 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો છે. તમને કેમ નહીં ખબર પડી ચોરી છે? અહીંથી સોસાયટીમાંથી ફોન કર્યો અને મા ભાભી એટલે સવારે ચા બનાવવા આવેલા તો અને સોસાયટી વાળાએ ફોન કરેલો મને. પછી મેં ભાભીને મોકલ્યો હતો, ભાભીએ મને ફોન કર્યો કે તું આવી જાય. એટલે પછી હું આવ્યો તો મેં જોયું કે આ રીતનો બનાવ બનેલો છે. શું હતું એટલે તમે અહીં શું જોયું? ઘરના દરવાજા તોડે, ઘરના એટલે જે પેલી લોકર હોય આગળનું જે કુંડી એ તોડેલી છે. એટલે લોક બી જોડે જ લઈ ગયા, લોક છે બી નહીં ઘરની અંદર. અને પછી અંદર નીચે આ રૂમમાં આવું બનાવ જોયું કે ભાઈ આ બધું તૂટલું છે ને ટોટલી વસ્તુઓ આવી રીતે વેર વિખેર છે. અને બધા રૂમમાં છે, એક સિંગલ રૂમમાં નહીં. હવે કેવા જઈએ તો જો પાછળ બી નોર્મલી જોવું તો ઓપન જેવું છે અને પાછળની જારી બી તૂટલી છે. હવે આપડે કહી નહીં શકતા કારણ કે જારી તૂટલી છે તો આપડે કહીએ જારી થી આયા છે કે આ બાજુ પાછળ બે વસ્તુ સામે થી ના આવી શકે કારણ કે સામે વોચમેન હોય છે. પાછળ ખેતર વિસ્તાર, પાછળ ખેતર વિસ્તાર છે અને જારી તૂટી લીધી. એટલે આપડે એવું કહી શકીએ પાછળ થી આયા છે. પાછળ જારી પેલી લોખંડની છે એટલે એ તોડી ના શકે. એટલે આગળનું તોડેલું છે. ઘર કેટલા દિવસે તમારે બંધ હતું? ઘર લગભગ કાલનો દિવસ રહો કારણ કે હું સવાર 5 વાગે આવેલો, પછી બંધ કરીને ગતો રહેલો. એટલે અવર જવર ચાલુ, પણ અવર જવર ચાલુ હતી પણ રાતના ટાઈમે નહીં. બરાબર છે. એટલે રાતે કોઈ હતું? રાતે કોઈ નતું, 2 દિવસથી રાતે કોઈ નતું. પોલીસને જાણ કરી? પોલીસને જાણ નહીં કરી, પોલીસને જાણ કરવાની છે.